જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષ ત્રિવેડીએ ફરી એકવાર મુખ્યપ્રધાને પત્ર લખ્યો. ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયક 28ને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો. આ વિધેયક રદ કરવા માટેની માંગ કરાઈ અને ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિધેયક પસાર થવાથી ગુજરાતને ખૂબ મોટી નુકસાની થવાની છે અને હવે તો એ ત્રણ કાળા કાયદા કૃષિના રદ થઈ ગયા છે તો ગુજરાતમાં કેમ હજી રદ નથી થતો? ગુજરાતમાં પણ એના અનુસંધાન રદ કરવો જોઈએ. સરફ વહી ગયો અને રિસોટા રહી ગયા એવી વાત છે. ખેડૂતોને પણ નુકસાન છે, માર્કેટિંગ યાર્ડો ખેડૂતની સંસ્થાઓને પણ નુકસાન છે. મારી સરકારશ્રીને વિનંતી છે, આજે મેં મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે આવનારા બજેટ આજની જે સત્ર છે એની અંદર આ બિલ છે એ રદ થવું જોઈએ.